चलो नमस्ते विद्यार्थी मित्रों, बधा मजामां छो? आजे आपणे पाठनी शरूआत करीए। तेनी पहेला एक श्लोकनुं गान करीशुं। बधा ज भगवानने प्रार्थना करीए अने त्यार पछी ज आपणे भणवानुं चालू करीए तो आपणने भणवानी भगवान सरस बुद्धि आपे। चलो बोलो, गुरु ब्रह्मा गुरु लेखिका विषय समझायु तो के पाठ लखनार स्त्री हो तो ये लेखिका कहवाय, पाठ लखनार पुरुष हो तो ये लेखक कहवाय। तो अँ लेखिका से डॉक्टर दर्शना जोड़िया अने पाठनु नाम छे सुगंध पछनी। आपने पाठना नाम पछी ज आपने पाठ विषय ख्याल आई जाए कि कच्छ आपणे तमारे टीवी में पड़े आवे छे ने बच्चननी, कच्छ नहीं देखा तो कुछ नहीं देखा तो बोले छे ने, एटले एक सरस मजानु जोवा लायक स्थळ आपणा गुजरातनी अंदर आवेलुं छे कच्छ। अने एनी सुगंध आपणे लेवा एटले कि आपणे हमेशा कच्छने આપણે જોવાની ચાલાવેલી થાય। અહીંયા આ પત્રના માધ્યમથી કચ્છની અંદર જોવાલાયક સ્થળોનું વર્ણન કરવામાં આવ્યું છે। કચ્છની ભૌગોલિક સ્થિતિ પણ અહીંયા આપણને આ પાઠની અંદર સુંદર રીતે આલેખી છે અને કચ્છની અંદર જે જોવાલાયક સ્થળો છે એનું પણ સુંદર વર્ણન આ પાઠની અંદર કરવામાં આવ્યું છે। મેં તમને ગુજરાતીમાં પત્ર લેખન લખતા શીખવાડ્યું કે જે પત્ર લખે એનું ડાબી બાજુ મથાળું આવે। અહીંયા તમને લખ્યું છે પત્ર લખનાર લેખિકા છે પોતે ડૉક્ટર દર્શના ધોળકિયા, ન્યૂ મિન્ટ રોડ, પેરિસ બેકરી પાસે, ભુજ, કચ્છ। કચ્છની રાજધાની હોય છે ભુજ। પત્ર લખાયો છે 12/7/2011 43 મારવાડી। પ્રિય સૌમિત્ર એના ભાઈને પત્ર લખે છે, મોટી બહેનનો ખૂબ વહાલ, મોટા બેન છે દર્શના ધોળકિયા એના ભાઈને પત્ર લખે છે। એટલે અહીંયા આપણાથી નાના હોય એના માટે પ્રિયનું સંબોધન થાય, આપણાથી મોટા હોય એના માટે પૂજ્યનું સંબોધન થાય, આદરણીય પૂજ્ય। આપણાથી મોટા હોય એને આપણે શું કરીએ? વહાલ કરીએ। અહીંયા આપણાથી મોટા હોય એને આપણે શું કરીએ? નમન કરીએ, પગે લાગીએ। અને આપણાથી નાના હોય એને શું કરીએ? આપણે વહાલ કરીએ। તો અહીંયા દર્શનાબેન એના ભાઈથી મોટા છે એટલે લખે છે કે મોટી બહેનનું ખૂબ વહાલ। થોડા સમય પહેલા જ પૂરા થયેલા લાંબા વેકેશનની યાદ હજુ પણ તને સતાવતી હશે, ખરું ને? પત્ર લખાયો છે 7મા મહિનામાં। આપણું વેકેશન ક્યારે પડે? 5મા મહિનામાં। એટલે વેકેશન કેવું હોય? લાંબુ, જેને આપણે ઉનાળુ વેકેશન કહીએ, 2 મહિનામાં। એટલે લાંબુ વેકેશન જાય એટલે અહીંયા લાંબુ વેકેશન પૂરું થયું છે એટલે લેખિકા એમ કહે છે એના ભાઈને કે તને લાંબા વેકેશનની યાદ હજુ તને પજવતી હશે, સતાવતી હશે, ખરું ને? વળી આવનારા દિવાળી વેકેશનમાં થનારા કાલ્પનિક પ્રવાસના સપના તારી રાત્રિને મીઠી બનાવતા હશે। ઉનાળુ વેકેશન પૂર્ણ થાય એના પહેલાં આપણે દિવાળી વેકેશનની તૈયારી કરીએ। આ દિવાળીમાં તો અહીંયા ફરવા જવું છે, આ દિવાળીમાં મામાના ઘરે જવાનું છે, આ દિવાળીમાં દાદાના ઘરે જવાનું છે, એમ કાલ્પનિક પ્રવાસ, કાલ્પનિક એ
એટલે કે કલ્પનાથી ઉત્પન્ન થયેલો પ્રવાસ. આપણને કલ્પના આવે કે હું મામાને ઘરે જઈશ, પછી ત્યાંથી ત્યાં જઈશ, ત્યાંથી ત્યાં. કલ્પના એક મનમાં આવતો એક વિચાર. એટલે દિવાળી વેકેશન પણ આવશે ત્યારે એના કાલ્પનિક સ્વપ્નો ત્યારે રાત્રિને મીઠી બનાવતા હશે. હા, જો એ સંદર્ભમાં જ મને સૂઝ્યું કે આવનારા દિવાળી વેકેશનમાં તું તારી મોસાળની ભૂમિ કચ્છના પ્રવાસે આવી અને આપણા કચ્છની ભૂમિનો તેની સંસ્કૃતિનો પરિચય મેળવે તો કેવું. મને વિચાર આવે છે કે આવનારા દિવાળી વેકેશનની અંદર દિવાળી વેકેશનમાં તું તારી મોસાળ, મોસાળ એટલે મામાનું ઘર, માનું પિયર, માનું પિયર પણ કહેવાય અને મામાનું ઘર પણ કહેવાય. એટલે આવનારા દિવસોની અંદર તું મોસાળ આવે કચ્છના પ્રવાસે. તું મોસાળ ક્યાં છે? કચ્છનો પ્રવાસ. અને કચ્છના પ્રવાસે આવે અને તારી મોસાળની ભૂમિ એટલે કે મામાના ઘરનો પ્રવાસ આવી અને આપણી કચ્છની ભૂમિ એટલે કચ્છની ધરતી અને એની સંસ્કૃતિ એટલે કે એના જોવાલાયક સ્થળો, કચ્છ પ્રદેશનું બધું વાતાવરણનો પરિચય મેળવે તો કેવું. ચાલ, તને એવું મન થાય એ માટે આપણે કચ્છની વાતો કરીએ. તને કચ્છ જોવાની ઈચ્છા થાય, તારું કચ્છ જોવાનું મન થાય એના માટે આપણે કચ્છની થોડીક વાતો કરીએ. તને થશે કે એવું તે શું છે કચ્છની ભૂમિમાં? તને એવું થશે કે એવું તે શું હશે કચ્છની ભૂમિમાં? અત્યાર સુધી તો એ રણના પ્રદેશ તરીકે ઓળખાતો પ્રદેશ હતો. આપણે કચ્છને કેવો પ્રદેશ ઓળખીએ છીએ? રણ પ્રદેશ. રણ પ્રદેશ એટલે ત્યાં એક પણ ફૂલ, છોડ, ઝાડ ઉગે નહીં, કારણ કે ત્યાં વરસાદ કેવો પડે? ઓછો. હજુ હમણાં સુધી બહારથી આવતા લોકો માટે કચ્છ એક અજાણ્યો, સજારૂપ લાગે તેવો પ્રદેશ હતો. અત્યાર સુધી કચ્છ એવો પ્રદેશ હતો કે બહારથી લોકો આવે ને તો કચ્છમાં શું જોવાનું? નકરું રણ જ છે, બીજું કાંઈ નથી. એવો એક સજારૂપ લાગતો એવો પ્રદેશ હતો. પણ ખરેખર જે લોકો કચ્છમાં રહ્યા, કચ્છને માણ્યો, એમને સત્ય સમજાયું. ખરેખર જે લોકો કચ્છની અંદર રહે છે અને કચ્છને માણ્યો એટલે કચ્છને સમજે છે, એમને ખબર પડી, એમને સત્ય સમજાયું કે આવું છે, એમને સત્ય ખબર પડી કે કચ્છ એ શું છે. એ સૌ કચ્છ પ્રદેશના પ્રેમમાં પડી ગયા. જે લોકો કચ્છમાં આવ્યા એ કચ્છના પ્રેમમાં પડી ગયા એટલે કચ્છ એમને ગમી ગયું. ને આવા પ્રદેશની ભૂમિને તું પણ ઓળખે જાણે એના માટે કરી અને તને આ પત્ર લખવા બેસી ગઈ. એવો સરસ મજાનો આ કચ્છ પ્રદેશ છે. એવા કચ્છ પ્રદેશને તું પણ જાણે, તું પણ ઓળખે અને તને પણ જોવાનું મન થાય એટલા માટે હું આ પત્ર લખવા માટે બેસી ગઈ. ભાઈ સૌમિત્રી, કેવો છે આપણો આ પ્રદેશ? એના ભાઈને કહે છે, જો સાંભળ આપણો આ પ્રદેશ કેવો છે. ધીંગી ધરા ધીંગા ધોરી, ધીંગા બોલ ધીંગી બોલી. કચ્છ માટે વાક્ય વખણાય છે કે ધીંગી ધરા. ધીંગી એટલે મજબૂત, ત્યાંની ધરા એટલે કે ધરતી કેવી છે? મજબૂત. ધીંગા ધોરી, ધીંગા ધોરી મજબૂત બોલી, અને ધીંગા બોલ ત્યાંના લોકોનું વર્તન. ધોરી એટલે મુખ્ય, અહીંયા બળદના અર્થ. અહીંયાના બળદ જેમ મજબૂત હોય એમ અહીંના લોકો પણ મજબૂત છે, એવું વિધાન કચ્છ માટે વપરાયું છે. ભારતનો એક વિશિષ્ટ પ્રદેશ એટલે કચ્છ. ભારત દેશનો એક વિશિષ્ટ પ્રદેશ, વિશિષ્ટ
એટલે કે કઈક વિશેષતા હોય એવો કોઈ પ્રદેશ હોય તો એ છે કચ્છ. પ્રાચીન સમયમાં ભારતમાં પ્રવેશ કરવા માટે કચ્છ પશ્ચિમ ભારતનું પ્રવેશ દ્વાર ગણાતું. પ્રાચીન સમયમાં એટલે જૂના જમાનાની અંદર જો આપણા ભારતની અંદર વિદેશમાંથી બહારના દેશમાંથી આપણા દેશમાં પ્રવેશ કરવો હોય તો કચ્છ એ પશ્ચિમ ભારતનું પ્રવેશ દ્વાર ગણાતું. પશ્ચિમના દેશોમાંથી જો આપણા દેશની અંદર આવવું હોય તો આપણે કચ્છના દરિયા મારફતે આપણા દેશની અંદર આવી શકાતું એટલે એને પ્રવેશ દ્વાર ગણાતું. સમુદ્ર, રણ અને પર્વતથી વિંટાયેલા આ પ્રદેશની વિશેષતાઓ પણ ન્યારી છે. કચ્છની આજુબાજુ રણ છે, સમુદ્ર પણ છે અને પર્વત પણ છે. એટલે ત્રણેય વસ્તુ કચ્છની અંદર તમને જોવા મળે છે અને એની વિશેષતાઓ, વિશેષતા એટલી બધી ન્યારી છે, ન્યારી એટલે જુદી જ છે. કચ્છ પ્રદેશમાં તું બસ કે ટ્રેન બંને દ્વારા આવી શકે. જો તારે કચ્છમાં આવવું હોય તો તું બસ દ્વારા પણ આવી શકે અને ટ્રેન દ્વારા પણ આવી શકે. માત્ર ગુજરાતના જ નહીં પણ ભારતના બીજા નંબરના સૌથી મોટા જિલ્લા કચ્છમાં પૂર્વથી પશ્ચિમ ફરતા કુલ 9 કલાક જેટલો સમય લાગે છે. કચ્છ પ્રદેશની અંદર માત્ર ગુજરાતમાં જ નહીં પણ ભારતના સૌથી મોટો જિલ્લો, આપણા ગુજરાતની અંદર સૌથી મોટો જિલ્લો એટલે કે બીજા નંબરનો જિલ્લો હોય તો એ કચ્છ છે. પૂર્વથી પશ્ચિમ, જો કચ્છની અંદર આપણે પૂર્વથી પશ્ચિમ ફરવા જવું હોય તો કુલ કેટલો સમય લાગે છે? 9 કલાક જેટલો સમય લાગે છે. અહીંયા તમારો પાઠ આપણો બાકી રાખીએ છીએ આટલેથી અને આવતા તાસની અંદર તમને કચ્છ વિશેની બીજી બધી વિશેષતાઓ હું આગળ ચલાવીશ. ત્યાં સુધી તમે પાઠનું વાંચન કરીને રાખજો. બાય બાય. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.